વલાઓ પ્રભુ ઈસુના નામમાં પ્રેમી સલામ. અને આજે હું તમારી સાથે પ્રભુ ઈસુના જન્મની જે વધામણી મરિયમને આપવામાં આવેલી એના વિશે વાત કરવા માંગુ છું. જો એ સ્ટોરી તો બધાને ખબર છે અને તમે હજાર વાર સાંભળી હશે, એટલે સ્ટોરી નથી કહેવાનો, પણ એ સ્ટોરીની અંદર જે બીજી બાબતો આપણા ધ્યાનમાં નથી આવતી એ કહેવા માંગુ છું. સૌથી પહેલી બાબત કે લૂકની લખેલી સુવાર્તાના પહેલા અધ્યાયની અંદર આપણે જોવા મળે છે કે ગાબ્રિયલ દૂત મરિયમની પાસે આવે છે અને એને બહુ ચોક્કસ અમુક બાબતો કહે છે. પહેલી બાબત કહે છે, જો તમે કિંગ જેમ્સ વર્ઝન વાંચો તો એમાં કહે છે, રિજોઇસ, તું આનંદ કર. કેમ? કારણ કે તું ઈશ્વરથી કૃપા પામેલી છે. બીજું કહે છે કે તને દીકરો જન્મશે અને સન ઓફ ગાડ, એને ઈશ્વરનો દીકરો કહેવામાં આવશે. એ પોતાના બાપ દાઉદનું રાજ્યસન સ્થાપિત કરશે અને એના રાજ્યનો કદી અંત નહીં આવે. કેટલી સરસ, કેટલી સરસ વધામણી છે. પણ એ વધામણીમાં બે બાબત ગેબ્રિયલ એમ પણ કહે છે, ગભરાઈશ નહીં અને પ્રભુ તારી સાથે છે. શા માટે એવું કહેવાની જરૂર પડી? આટલી બધી સુંદર મેસેજની અંદર બે બાબત કહે છે, તું ગભરાઈશ નહીં, મરિયમ તું ગભરાઈશ નહીં અને દેવ તારી સાથે છે, ગાડ વિલ બી વિથ યુ. હવે તમે જુઓ શા માટે કીધું હશે, કારણ કે તમે માથીની સુવાર્તા વાંચો એના પહેલા જેમાં લખવામાં આવ્યું છે કે યુસફ વોઝ અ ફેથફુલ ટુ ધ લો, એ નિયમશાસ્ત્ર પાળનાર વ્યક્તિ હતો. એટલે કદી એણે મરિયમની સાથે સંબંધ નહીં કર્યો, હજુ એ લોકોના લગ્ન નથી થયેલા. અને એ સમયનો કલ્ચર કેવું હતું તમને ખબર છે કે જ્યારે વ્યભિચારમાં પકડાયેલી સ્ત્રીને એ લોકો પથ્થરે મારી નાખવાના હતા, પ્રભુ ઈસુની પાસે લાવે છે. અને લોકો પણ નિયમશાસ્ત્રને બહુ ચુસ્તપણે પાળવામાં માનતા હતા. હવે એ સોસાયટીની અંદર, અને મરિયમ પોતે સ્કોલરો માને છે કે બહુ તો 15 કે 16 વર્ષની હશે, એના લગ્ન નથી થયા, એન્ગેજમેન્ટ થયેલા છે, ત્યારે એને રિયલ ભય છે. પહેલી બાબત, એને ખબર છે કે યુસફ એ નિયમશાસ્ત્ર, બાઇબલ કહે છે કે ફેથફુલ છે, નિયમો નિયમશાસ્ત્ર પાળવાની અંદર, એટલે કદાચ એ છોડી દેશે. કારણ કે ગાબ્રિયલે નથી કીધું મરિયમને કે મેં યુસફને પણ સંદર્શનમાં વાત કરી છે. ગાબ્રિયલે નથી કીધું કે શું વ્યવસ્થાઓ કરવામાં આવી છે. ગાબ્રિયલે એટલું જ કીધું છે કે જો હું તને શુભ સમાચાર આપું છું, પણ બે બાબત એ પણ કહું છું કે તું ગભરાઈશ નહીં અને દેવ તારી સાથે છે. કારણ કે મરિયમે સાનો સામનો કરવાનો હતો? એક તો એ જુવાન છે અને એને ખબર નથી કે યુસફ હવે એને છોડી દેશે કે એની સાથે રહેશે. અને ત્રીજી બાબત, સોસાયટી, સમાજ શું કરશે? શું એને પથ્થરે મારશે? કારણ કે એ પ્રેગ્નન્ટ છે, એના લગ્ન નથી થયેલા, એ એન્ગેજ જ થયેલી છે, એની સામે રિયલ ભય છે. અને પછી બાઇબલ કહે છે કે એ એલિઝાબેથને મળવાને જાય છે. હવે એ લાંબી જર્ની હતી, લગભગ 80 માઇલની જર્ની હતી, કદાચ 7-8 દિવસ લાગ્યા હશે. અને એલિઝાબેથના ત્યાં એ 3 મહિના રહે છે. બાઇબલ નથી કહેતું કે એની સાથે યુસફ ગયો હતો કે નહોતો ગયો. તમે વિચાર કરો, જુવાન ટીનેજર, પ્રેગ્નન્ટ, એને નથી ખબર એનું ભવિષ્ય શું છે. અને એવું જ કદાચ મારા તમારા જીવનમાં પણ બને છે. પ્રભુ મને તમને બહુ જ સરસ વચન આપે છે કે તારા જીવનમાં આ પ્રમાણે થશે, હું તને આ આશીર્વાદ આપીશ, પણ પ્રભુ બીજી બાબત પ્રગટ નથી કરતા. પ્રભુએ એ વચનોને મારા તમારા જીવનમાં કેવી રીતે પૂર્ણ થશે એની બધી બાબત જણાવતા નથી. અને હું ને તમે આજુબાજુ જોઈએ છીએ ત્યારે મરિયમની જેમ આપણે ગભરાઈ જઈએ કે મારું શું થશે, સમાજ શું કરશે. મરિયમને ખરો ભય હતો, એને સુંદર સંદેશો વચન આપવામાં આવ્યું હતું, પણ એની સાથે વાસ્તવિકતા શું હતી? ભય હતો. ખરેખર એને જીવનનો પણ ભય હતો, મરી જવાનો ભય હતો. પણ એ બે બાબત ધ્યાનમાં રાખે છે કે પ્રભુએ એને કહ્યું છે કે પ્રભુ તારી સાથે છે અને તું ગભરાઈશ નહીં. એને નથી ખબર કે પ્રભુ શું કરશે, પણ પછી આપણને ખબર છે કે શું બને છે. જ્યારે ગાબ્રિયલ, પ્રભુનો દૂત, મરિયમ યુસફને કહે છે કે એ ઈશ્વર તરફથી થયેલું, ગર્ભવતી ઈશ્વર તરફથી થયેલી છે, ત્યારે બાઇબલ કહે છે કે તે તેને પત્ની તરીકે પોતાના ઘરે લઈ આવ્યો.
બાઇબલ એવું નથી કહેતો કે એને એન્ગેજ્ડ વાઇફ તરીકે લેવાયો, પણ એનો અર્થ કે યુસફે એની સાથે લગ્ન કરી દીધા છે ઝડપથી અને એને પત્ની તરીકે ઘરે લાવ્યો છે કે જેથી કરીને એને માન મળે, એને સ્ટેટસ મળે અને સમાજ એની સામે આંગળી ના ચીંધે. પણ જ્યારે ગેબ્રિયલ દે તે સંદેશો આપ્યો મરિયમને ત્યારે કશું નહોતું કીધું કે ભવિષ્યમાં શું થવાનું છે, અને એટલે કહે છે કે તું ચિંતા ના કર, ભયભીત ના થા, દેવ તારી સાથે છે. અને જો પ્રભુએ તમને આજે તમારા જીવન માટે કોઈ વચન આપેલું છે કે પ્રભુ અદ્ભુત કામ તમારા જીવનમાં કરનાર છે, પણ કેવી રીતે થવાનું છે નથી કીધું, તો તમે ગભરાતા નહીં, તમે બેસો નહીં, કારણ કે પ્રભુએ જ્યારે એ વચન આપ્યું છે ત્યારે પૂરું કરશે. અને તમને ખબર પણ નહીં પડે એવી રીતે પ્રભુએ બધી બાબતોની વ્યવસ્થા કરેલી છે. આશા રાખું છું પ્રભુ તમને આજે આશીર્વાદ આપ્યો છે. આમેન. થેન્ક યુ.